સ્વાધ્યાય 12.3 ની અંદર કઈક નવી થીમ આવે છે, બરાબર છે? ચાલો એના ઉપર આપણે ફોકસ કરીએ. સ્વાધ્યાય કયું છે? તો કે સ્વાધ્યાય 12.3, બરાબર છે. 12.3 ની અંદર આપણને શું સમજાવેલું છે કે જો કોઈ પણ પદાવલી આપણી પાસે આપેલી હોય તો અત્યાર સુધી આપણે શું સોલ્વ કરતા હતા? તો કે ભાઈ આપણી પાસે કોઈ પદાવલી હોય, એનો સરવાળો હોય, એની બાદ બાકી હોય, ઓકે, તો આપણે લાસ્ટમાં આવી રીતે મળતું હોય. ધારો કે વાય માઇનસ 11, બરાબર છે. તો આના ઉપરથી તમે શું કહી શકો? આપણે કઈ કહી ન શકીએ, મીન્સ આપણે એટલું જ બોલવું પડે કે વાય માઇનસ 11. પણ જો હું એમ કહું કે વાય ની જગ્યાએ તમારે 2 કે 3 એવી કોઈ સંખ્યા લેવાની છે, તો તમે તરત કહી શકો કે ચાલો વાય ની જગ્યાએ હું 3 મૂકું તો 3 માઇનસ 11, તો તમને અહીં કઈ જવાબ મળે. સમજે શું કહું છું? તો એવી એક્ઝામ્પલ આપણને 12.3 માં સૂચવેલા છે કે તમારી પાસે કોઈ પદાવલી આપેલી હોય તો એ પદાવલીની અંદર તમારે પદની કિંમત મૂકવાની છે. બહુ ઈઝી છે, થોડા સમય માટે તમને એવું લાગશે કે મેડમ શું કરાવડાવે છે, પણ એકદમ ઈઝી તમને ટોપિક છે કે જો એમ બરાબર 2 હોય તો નીચેના પદની કિંમત શોધો. શું આપેલું છે? કે જો એમ બરાબર 2 હોય તો નીચેના પદની કિંમત શોધો, બરાબર છે. પેલું શું આપેલું છે કે એમ માઇનસ 2. પેલું જ એક્ઝામ્પલ આપણને એવું આપેલું છે કે એમ માઇનસ 2, બરાબર છે. તો એનો મતલબ શું થયું? તો કે ભાઈ એમ બરાબર 2 હોય તો 2 માઇનસ 2, એટલે અહીંયા તમારે લખી શકો કે એમ બરાબર 2, એટલે કે એમ ની જગ્યાએ શું મૂકવાનું છે? 2. હવે અહીંયા ધારો કે એવું કહી જોઈએ કે ગણિત ઓછા 2, તો ગણિત ની જગ્યાએ એવું કીધું છે કે ભાઈ મેથેમેટિક્સ ઇઝ ઇક્વલ ટુ 10 લેવાના છે. તો કે ભાઈ ગણિત ની જગ્યાએ શું લખવાનું? 10. તમને એમ કીધું હોય કે આના બરાબર આટલા છે, બરાબર છે. તો તમારે શું કરવાનું? તો એની જગ્યાએ એ વસ્તુને રિપ્લેસ કરવાની જ છે, બરાબર. અહીંયા એમ માઇનસ 2 આપેલું છે, એમ બરાબર 2 હોય તો એમ ની જગ્યાએ હવે કોને રિપ્લેસ કરી નાખવાનું છે? તો કે 2 ને, એટલે કે 2 માઇનસ 2. તો 2 માઇનસ 2 કરો તો જવાબ તમને મળે છે 0. થઈ ગયો તમારો એક્ઝામ્પલ સોલ્વ. સમજે શું કહું છું? એક માર્ક ની અંદર તમને આ રીતના એક્ઝામ્પલ પૂછી શકે છે. ચાલો બીજા એક્ઝામ્પલ ઉપર આગળ વધીએ. હવે તો તમને આખે આવડી જશે. બીજો એક્ઝામ્પલ આપેલો છે 3m માઇનસ 5. આવડી જાય. શું કરવાનું? m ની જગ્યાએ માત્ર 2 ને મૂકવાના છે. ચાલો કઈ વાંધો નહીં. તો 3 ગુણ્યા 2, કારણ કે 3 અને m ની વચ્ચે ગુણાકારનો સંબંધ હોય, ઓછા 5. 3 2 6, 6 ઓછા 5, જવાબ આવે 1. અહીંયા લખવાનું કે ભાઈ m બરાબર 2 હોય. ચાલો ત્યાર પછીનું એક્ઝામ્પલ જોઈએ. 3m² - 2m - 7. શું આપેલું છે? 3m² - 2m + 7, બરાબર છે. જ્યાં જ્યાં m દેખાય ત્યાં ત્યાં 2 મૂકો, બરાબર છે. ચાલો અહીંયા દેખાય છે 3, અહીંયા 2. જો ગુણાકાર નથી કરતી બીજી રીત, અહીંયા આપણે ગુણાકારનો સંબંધ બતાવ્યો, અહીંયા ડાયરેક્ટલી બ્રેકેટ કરું છું. સમજાય છે? ચાલો ઉપર બગડો હતો એ તો એમને સમજે ને, બરાબર છે. એમાં કઈ વસ્તુનો ચેન્જ આવે નહીં, બરાબર. ચાલો -ના -2 ના 2 એમ ની જગ્યાએ 2 વત્તા 7, બરાબર છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, ઘણા વિદ્યાર્થી અહીંયા 2 મૂકતા નથી. જો તમે મધરલેન્ડ ની અંદર એડમિશન લીધું હોય તો તમે કોના વિદ્યાર્થી કહેવા છો કે ભાઈ મારુતિ મધરલેન્ડ ના આપણે વિદ્યાર્થીઓ કહેવાય, પણ આપણું નામ ચેન્જ થઈ જતું નથી, બરાબર છે. તમે કોઈ બીજી સ્કૂલ માંથી આવ્યા હોય તો ત્યારે તમે એના વિદ્યાર્થી હતા, અત્યારે તો કે મારુતિ મધરલેન્ડ ના વિદ્યાર્થી છીએ, પણ આપણું જે નામ જે છે એ નામ ચેન્જ થતું નથી. એટલે અહીં ઉપર જે 2 છે એ 2 ને 2 એમનામ જ રાખવાના. ખાલી એમની જગ્યાએ શું મૂકવાનું? 2, બરાબર છે. ચાલો હવે અહીંયા 2 ની ઉપર 2 ઘાત છે, તો 2 ગુણ્યા 2 એટલે 4, અથવા તો 2 નો વર્ગ 4. આગળના 3 એ જ ચીજ, -ના -2 ગુણ્યા 2 એટલે 4 અને વત્તા 7. ચાલો આ 2 વચ્ચે અધિક ગુણાકારનો સંબંધ, 4 તેરીને 12, -4 અને વત્તા 7. હવે આ 12 કેવા છે? પ્લસ. આ પ્લસ જ છે, તો સરવાળા કરવાનું આપણે પહેલા કરી નાખીએ. તો કે 12 ની અંદર 7 નો ઉમેરો કરો તો કેટલા થાય? 12 માં 7 નાખો તો 7, 8 અને 9 એટલે કે 19 ઓછા 4. 19 માંથી 4 જાય તો 15 વધે 5 ને 4 9, એટલે આપણને જવાબ મળે છે અહીંયા 15. સમજાય છે? ચાલો શું થશે હવે? તો કે ભાઈ આપણે અહીંયા જો હું તમને અહીંયા માઇનસ ની નિશાની આપું તો આખો એક્ઝામ્પલ તમારો ચેન્જ થઈ જાય, બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે માઇનસ લઈને કરીએ
શું આપેલું છે? તો કે 3m સ્ક્વેર માઇનસ 2m, તમારી પાઠ્યપુસ્તકમાં માઇનસ 7 આપેલા છે એટલા માટે. ચાલો તો શું કરશું, m ની જગ્યાએ 2 નો વર્ગ બરાબર છે 2, અહીંયા શું આવશે તો કે 2 અને ઓછા 7. ચાલો 4 થશે 2 નો વર્ગ એટલે કે 3 ગુણ્યા 4, 2 ગુણ્યા 2 એટલે 4 અને ઓછા 7, 4 તેરીને 12. 7 અને 4 બે ની નિશાની કેવી છે? બાદ બાકી ની નિશાની છે. સરખી સરખી નિશાની હોય તો કરવાનો સરવાળો અને મોટા પદ ની નિશાની. તો 7 ની અંદર 4 નો ઉમેરો કરો તો 7, પછી 8 9 10 અને 11 બરાબર કેટલા વધે? તો કે 11 વધે. કેવા વધે? તો કે 7 મોટા છે એટલે માઇનસ ની નિશાની 11 ને લાગુ પડે. તો 12 માંથી 11 જાય તો શું વધે? તો કે 1 વધે. 12 અને 11 માં મોટા 12, એની નિશાની પ્લસ ની એટલે પ્લસ 1 તમારો જવાબ આવે. તમારી પાઠ્ય પુસ્તક ની અંદર અહીંયા માઇનસ 7 લઈને એક્ઝામ્પલ ગણાવેલો છે. મેં અત્યારે તમને પ્લસ 7 પણ કરાવેલો અને માઇનસ 7 માટે પણ કરાવેલો. જો તમે ખાલી નિશાની ની અંદર ચેન્જ થાય તો તમારા જવાબમાં ઘણો બધો ડિફરન્સ આવે છે. સમજાય છે? ચાલો આપણે ત્યાર પછીના એક એક્ઝામ્પલ ની અંદર આગળ વધીએ. શું આપેલું છે જોઈએ. હવે આમાં એમ વાળું નથી, કઈક બીજો કોઈ ચલ આપેલો છે અને એ ચલ ઉપરથી તમારે એક્ઝામ્પલ ને સોલ્વ કરવાનો છે. બરાબર છે? ચાલો આપણે હવે એમાં જોઈએ શું કીધેલું છે. તમે કોઈ પણ ચલ લઈ અને એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. જો p બરાબર માઇનસ 2 હોય તો નીચેની કિંમત શોધો. શું આપેલું છે? p બરાબર માઇનસ 2 છે, પ્લસ 2 નથી. જો p બરાબર માઇનસ 2 હોય તો નીચેની કિંમત શોધો. તો ચાલો પેલું જ એક્ઝામ્પલ આપેલું છે, માઇનસ 3p સ્ક્વેર પ્લસ 4p પ્લસ 7. શું આપેલું છે? માઇનસ 3p સ્ક્વેર પ્લસ 4p પ્લસ 7. બરાબર છે? તો શું થશે હવે અહીંયા? તો કે p ની જગ્યાએ માઇનસ 2 મૂકવાના છે એટલે માઇનસ 3, માઇનસ 2 અને ઉપર 2 ઘાત વત્તા 4, અહીંયા પણ માઇનસ 2 વત્તા 7. ફરી વખત સમજાવું છું, માઇનસ 3 ના માઇનસ 3 એમ નામ. p ની જગ્યાએ માઇનસ 2 લેવાના છે, ઉપરનો વર્ગ એઝ ઇટ ઇઝ, પ્લસ 4 એમના p આપેલો છે, માઇનસ 2 લખો અને વત્તા 7. ચાલો માઇનસ 3 ના માઇનસ 3 એમના 2, માઇનસ 2 નો વર્ગ કરો એટલે માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 એટલે પ્લસ 4 જવાબ આવે. એટલે પ્લસ 4 વત્તા 4 ગુણે 8, માઇનસ ની નિશાની આવશે. શું કામ ને? તો કે પ્લસ માઇનસ માઇનસ, ગુણાકાર ની અંદર પ્લસ માઇનસ માઇનસ થાય અને પ્લસ 7. ચાલો હવે આપણે જોઈએ તો 4 તેરીને 12, માઇનસ 12 ગુણાકાર નો સંબંધ હમણાં જ કીધું એવી રીતે, પ્લસ માઇનસ માઇનસ 8 અને વત્તા 7. તો ચાલો જીને બે ની નિશાની બાદ બાકી ની છે તો માઇનસ માઇનસ થાય સરવાળો મોટા પદ ની નિશાની. 12 ની અંદર 8 નો ઉમેરો કરો તો માઇનસ 20 અને એના વત્તા 7 એટલે કે 20 માંથી 7 જાય તો આપણી પાસે શું જવાબ વર્ધે છે? તો કે ભાઈ 20 માંથી 7 ને તમે બાદ કરો એટલે જવાબ મળે છે આપણને માઇનસ 13. સમજાય છે? કેટલો જવાબ મળે છે? માઇનસ 13. ચાલો ત્યાર પછી આપણને આપેલું છે કઈક, કઈ રકમ આપેલી છે? તો કે ભાઈ p વાળી જ રકમ છે, માઇનસ 2 p નો ઘન ઓછા 3p સ્ક્વેર પ્લસ 4p પ્લસ 7. આવી રીતની કઈક વસ્તુ આપેલી છે. p ની જગ્યાએ શું લેવાનું છે? તો કે માઇનસ 2 એટલે માઇનસ 2, માઇનસ 2 નો ઘન ઓછા 3, માઇનસ 2 નો વર્ગ વત્તા 4, માઇનસ 2 વત્તા 7. જ્યાં p દેખાય છે ત્યાં બધે માઇનસ 2 માઇનસ 2 મૂકવાના છે. ચાલો હવે માઇનસ 2 ની ઉપર 3 ઘાત છે એટલે માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 ગુણ્યા માઇનસ 2, માઇનસ 2 ગુણ્યા માઇનસ 2 એટલે 4, 4 ગુણ્યા માઇનસ 2 એટલે શું થશે? તો કે 4 દુને 8 ઓછા 8 આવે. એક બીજો પણ મેથેમેટિક્સ નો નિયમ છે કે જો તમારી પાસે માઇનસ ની સંખ્યા વાળી કોઈ સંખ્યા હોય, માઇનસ નિશાની વાળી, એની ઉપર 2 થી ઘાત હોય, 2 4 6 8 આપેલી હોય, તો એ તમામે તમામ નો વર્ગ કરતા હંમેશા જવાબ પોઝિટિવ મળે છે. બરાબર છે? જ્યારે એકી સંખ્યામાં ઘાત આપેલી હોય ત્યારે માઇનસ નિશાની હોય તો માઇનસ જ તમને જવાબ મળે છે. બરાબર છે? ચાલો હવે આપણે જોઈએ શું થશે અહીંયા. તો કે ભાઈ માઇનસ 2 ના માઇનસ 2 ના 2 નો ઘન માઇનસ 8, માઇનસ 3, 2 નો વર્ગ પ્લસ 4, 4 ગુણે 8 પણ કેવા, 4 દુને 8 શબ્દ કરો તો 4 દુને 8 માઇનસ 8. શું કામ ને? કે પ્લસ માઇનસ માઇનસ અને વત્તા 7. બરાબર છે?
ચાલો હવે શું થશે, આઠ દુ સોળ, માઇનસ માઇનસ પ્લસ, પછી ચાર કરીને બાર, કેવા માઇનસ બાર, અને આઠ એમનામ એમનામ અને વત્તા સાત. ચાલો આવી રીતની આપણી પાસે સંખ્યા આવેલી છે. તો હવે શું થશે, તો કે ભાઈ આપણે આવું કરીએ કે સોળ એમનામ રાખીએ, માઇનસ બાર માઇનસ આઠ એટલે માઇનસ વીસ, અને એને વત્તા સાત, સોળ ની અંદર સાત નો ઉમેરો કરો તો જવાબ મળે ત્રેવીસ ઓછા વીસ, તો વીસ માં ત્રેવીસ માંથી વીસ જાય તો ત્રણ, બરાબર છે. ચાલો આપણો જવાબ સાચો આવી જાય છે, બરાબર છે. ચાલો ત્યાર પછીના એક્ઝામ્પલમાં આપણે આગળ વધીએ. શું એક્ઝામ્પલ આપેલું છે જોઈએ જરા. ચાલો ત્યાર પછી આપણને એવું આપેલું છે કે નીચેની પદાવલીઓનું સાદું રૂપ આપી x બરાબર 2 ની કિંમત શોધો, બરાબર છે. નીચેની પદાવલીનું સાદું રૂપ આપી અને કેટલું કીધું છે, તો કે x બરાબર 2 ની કિંમત ફાઇન્ડ કરવાની છે. તો ચાલો એમાં પહેલું એક્ઝામ્પલ એવું આપેલું છે કે x વત્તા 7 વત્તા 4 x ઓછા 5, બરાબર છે. ચલો તો આની અંદર આપણે શું કરીશું હવે, તો કે ભાઈ હવે આમાં ડાયરેક્ટલી આપણે બે મૂકવાના નથી. કેવી રીતે કરીશું, તો કે પહેલા આપણે સાદું રૂપ આપવું પડશે અને ત્યાર પછી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશું. ફોર એક્ઝામ્પલ અહીંયા x વત્તા 7 વત્તા 4, આ 4 જે છે એ આની સાથે ગુણાકારમાં જાય અને આની સાથે પણ ગુણાકારમાં જશે, જે આપણે આગળના લેક્ચરની અંદર જોઈ ગયેલા છે. તો 4 ગુણ્યા 1 એટલે 4 વત્તા ઓછા ઓછા 4 પંચાને 20, બરાબર છે. હવે આપણે પહેલા સાદું રૂપ આપવાનું, ત્યાર પછી x બરાબર 2 ની કિંમત મૂકવાની, કારણ કે એને એવું કીધું છે કે નીચેની પદાવલીઓનું સાદું રૂપ આપો અને પછી x બરાબર 2 ની કિંમત વડે સોલ્વ કરો. એટલે નહીતર તો અહીંયા તમે ડાયરેક્ટ 2 મૂકો તો એનાથી કોઈ ઇશ્યુ ક્રિએટ ના થાય. પણ શું થાય, તો કે આપણને એવું કીધું છે કે પહેલા સાદું રૂપ અને ત્યાર પછી x બરાબર 2 મૂકવાના, બરાબર છે. તો ચાલો લેટ્સ ફાઇન્ડ ઇટ. અહીંયા x છે, અહીંયા x છે, એટલે x વત્તા 4 x વત્તા 7 અને ઓછા 20, બરાબર છે. ચાલો કોમન કાઢીએ આપણે, શું નીકળશે, તો કે x અહીં કાંઈ નથી તો 1 અને વત્તા 4, બરાબર છે. અહીંયા શું થશે તમારી પાસે, તો કે પ્લસ 7 અને ઓછા 20, બરાબર છે. ચાલો 4 ને 1 5 x, બરાબર છે. 7 અને ઓછા 20 આપેલા છે, ચાલો કેટલા થશે, 20 માંથી 7 જાય તો આપણી પાસે, તો કે ભાઈ માઇનસ 13 વધે છે, કારણ કે 20 મોટા છે, બરાબર છે. હવે આ આપણી પાસે આવી ગઈ પદાવલી. હવે આમાં x બરાબર 2 મૂકો તો આપણે બાજુ લખવાનું કે હવે 5 x ઓછા 13 માં x બરાબર 2 મૂકો, અથવા તો ભાઈ મૂકતા, બરાબર છે. ચાલો હવે શું થશે, તો કે 5 x ની જગ્યાએ કેટલા લેવાના છે, 2 ઓછા 13, તો 5 દુ ને 10 ઓછા 13, ચાલો બાદ બાકી કરો તો માઇનસ 3 જવાબ આપણને મળે છે, સમજાય છે. આ રીતે એક્ઝામ્પલને આપણે સોલ્વ કરવાનું છે. ચાલો ત્યાર પછી આપણને શું કીધું છે, કે ભાઈ જો a બરાબર 2 અને b બરાબર માઇનસ 2 હોય, ચાલો પહેલા આપણે ઇરેઝ કરી નાખીએ. શું રકમ આપેલી છે આની અંદર આપણને, એક બે એક ક્યારે ચલ આપેલા છે, તો બંને ચલને આપણે સોલ્વ કરવાના છે, બરાબર છે. ચાલો આમાં એવું નથી કીધું કે સાદું રૂપ આપી અને પદાવલીને સોલ્વ કરો, ડાયરેક્ટલી કહી દીધેલું છે. ચાલો ઉભા રહ્યો, પહેલા આપણે આ એક્સ વાળી જ લઈ લઈએ, એક હજી પદાવલી એટલે તમને વધારે આઈડિયા આવી જાય. બીજું એક્ઝામ્પલ આપેલું છે કે 6x પ્લસ 5 બ્રેકેટની અંદર x ઓછા 2, અહીંયા x બરાબર 2 લેવાના કીધેલા છે. પહેલા પદાવલીનું સાદું રૂપ આપીએ અને ત્યાર પછી તમને x બરાબર 2 મૂકવાનું કીધેલું, જે આગળના આપણે હમણાં લેક્ચર દાખલો જોયો એવી રીતે. શું થશે, તો કે 6x પ્લસ 5 ગુણ્યા x એટલે 5x પ્લસ માઇનસ માઇનસ 5 દુ ને 10, બહુ ઇઝી એક્ઝામ્પલ છે, ડાયરેક્ટલી આપણે આની અંદરથી કોમન કાઢી શકશું. 6 વત્તા 5 અને x ના x એમનામ માઇનસ 10 એઝ ઇટ ઇઝ, ચાલો 6 ને 5, તો કે 6 ની અંદર તમે 5 નો ઉમેરો કરો એટલે જવાબ મળે છે આપણને 11, 11 x ઓછા
દસ એટલે આપણે આવી રીતે લખી શકીએ 11x - 10. હવે x બરાબર શું લખવાનું છે? તો કે ભાઈ સાદું રૂપ આપી દીધું ઓલું, હવે x બરાબર 2 મૂકતા બરાબર છે તો શું થશે? તો કે 11x - 10 બરાબર. તો હવે શું થશે? તો કે ભાઈ x ની જગ્યાએ 2 મૂક બરાબર છે. તો કે 11 × 2 એટલે 11 × 2 = 22 - 10. 22 માંથી 10 જાય તો જવાબ મળે 12. પ્લસ માઇનસ શું થાય? તો કે આની અંદર ભાઈ મોટો પદ હોય એનો જવાબ આવે, એટલે કે પ્લસ 12 આપણને જવાબ મળે છે બરાબર છે. ચાલો હવે આપણને એવું કીધેલું છે કે જો a બરાબર 2 અને b બરાબર -2 હોય તો ખાલી તમારે પદાવલી સોલ્વ કરવાની છે, એમાં તમારે સાદુરૂપ આપી અને પદાવલી સોલ્વ કરવાની નથી બરાબર છે. કઈ વાંધો નહીં, આપણે એવું પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. શું કીધેલું છે? તો કે આપણી જે બે ચલ આપેલા છે બંને ચલને તમારે ભાઈ સોલ્વ કરવાના છે બરાબર છે. કઈ વાંધો નહીં, એ પણ થઈ જશે. a બરાબર 2 અને b બરાબર -2. a બરાબર 2 અને b બરાબર -2. ચાલો પહેલું જ આપેલું છે a² + b² અને બીજી રકમ હું અહીં લખી નાખું છું a² + ab + b² બરાબર છે. ચાલો શું થશે હવે? a બરાબર 2 અને b બરાબર -2. આ બીજો દાખલો છે, આ તો મારે વારે ઘડી રકમ બોલવી ના પડે ને એટલા માટે મેં બાજુમાં આપી દીધેલો છે. ચાલો શું થશે? તો કે a બરાબર 2 લખો, તો કે 2² - b² ચાલો 2² એટલે 4 અને -2² એ શું થાય? તો કે +4 જ થાય, કારણ કે -2 × -2 કરો એટલે -, અને 2 × 2 એટલે 4 બરાબર છે. 4 + 4 એટલે 8. 2 ચલ આપ્યા તો 2 ચલ વિશે આપણને આવડે છે, એમાં કોઈ કઈ ચેન્જ નથી. ચાલો આના માટે સોલ્વ કરીએ. તો a² એટલે તો કે ભાઈ 2² + 2 અને -2, કારણ કે a = +2 અને b = -2 એટલે આપણે આવી રીતે ગુણાકારના સંબંધમાં રાખવું પડે બરાબર છે. અને +-2² 2² એટલે 4 વત્તા 2 × 2 એટલે 4 પણ કેવા 4? તો કે -4. શું કામે -4? તો કે ભાઈ +-4 વત્તા -2² + 4 બરાબર છે 4 - 4 વત્તા 4. 4 માંથી 4 જાય તો 0 થાય, અથવા તો આ +4 આ +4. ચાલો 8 કરીએ, 8 - -4 તો પણ 4 જવાબ આવે. સમજાય છે? આ રીતે આપણે એક્ઝામ્પલ ને સોલ્વ કરી શકીએ છીએ. હવે આપણી પાસે એક લાસ્ટ સ્વાધ્યાય 12.4 ની અંદર એવું આપેલું છે. શું આપેલું છે? સ્વાધ્યાય 12.4 ની અંદર આપેલું છે કે ભાઈ તમારી પાસે જે કોઈ પણ થિયરી આપેલી છે એને તમારે શું કરવાનું છે? તો કે ભાઈ એનું અમુક પદ શોધવાનું છે. કેવી રીતે પદ ને આપણે શોધીશું? તો કે ભાઈ તમને હું એમ કહું કે મારી પાસે પહેલું સ્ટેપ આ છે બરાબર, અને મારું 10મું સ્ટેપ કયું હશે તો એ તમને ખબર પડે નહીં બરાબર છે. એના માટેની એક સિસ્ટમ આવે છે એનું પદ બરાબર છે, જે તમને આગળના લેક્ચર ની અંદર અથવા તો શું કહેવાય કે આગળના સ્ટાન્ડર્ડ ની અંદર પણ તમને ખબર પડશે બરાબર છે. કેવી રીતે છે? તો કે ભાઈ આ જે તમને બહુપદી નો હવે હકીકતે મેઇન આપણને ટોપિક જ આ છે કે તમારે ભાઈ એનું કઈક નું પદ ગોતવાનું છે. હવે હું તમને એમ કહું કે ધારો કે મારી પાસે કોઈ સંખ્યા 1 છે બરાબર, પછી હું ચાલુ કરું કે બીજી સંખ્યા 2, પછીની 3, પછીની 4, તો મારી પાસે 100મી સંખ્યા કઈ હશે? તો કે ભાઈ 100મી હશે, 100 જ સંખ્યા છે. પણ જો એમ કહું કે મારી પાસે પહેલી સંખ્યા 10, બીજી સંખ્યા 20, ત્રીજી સંખ્યા 30, તો મારી પાસે 5મી સંખ્યા કઈ હશે? તો કે 1, 2, 3 પછી 4 અને 5, તો 5મી સંખ્યા 50 આવે. આ તો હું ઈઝી એક્ઝામ્પલ આપું છું એટલે ખબર પડે. બેકી સંખ્યા રાખી હોય બરાબર છે, અથવા તો 5-5 ના ડિવાઈડ વાળી સંખ્યા રાખેલી હોય તો તમને કેવી રીતે આવડે? એના માટેનું આ એક બેસ્ટ એક્ઝામ્પલ હવે તમને સમજાવવા જઈ રહી છું, એના ઉપર ફોકસ આપવાનું છે. ચાલો તમને એવું કીધેલું છે કે કઈક તમને એક પેલી આપેલી છે બહુપદી. કેવી રીતનું આપેલું છે? તો કે પદાવલી આપેલી છે 2n - 1. શું આપેલું છે? 2n - 1 માટે 100મું પદ શોધો. 100મું પદ
શોધો. તો એનો મતલબ શું કીધેલો છે કે જ્યાં એન દેખાય ત્યાં સો મૂકવાના, જ્યાં એન દેખાય ત્યાં કેટલા મૂકવાના છે બતાવો. ઓકે, સો મૂકવાના છે. કઈ વાંધો નહીં આપણે મૂકીએ. ઓકે, ટુ એન માઇનસ એસ, જ્યાં એન બરાબર સો લેતા. શું કામ એ સો લેતા? તો કે એને ભાઈ સો નું પદ ફાઇન્ડ કરવું છે. બરાબર છે, કઈ વાંધો નહીં. શું જવાબ આવે છે આપણે જોઈએ. તો કે ભાઈ અહીંયા એન બરાબર સો ઓછા એક, બે ગુણ્યા સો એટલે બસો ઓછા એક. બસો માંથી એક જાય તો એકસો ને નવ્વાણું થાય. સમજાય છે? એટલે કે આપણી પાસે ટુ એન માઇનસ વન નામની સિરીઝ માટે એન સો નું પદ કયું થાય છે? તો કે ભાઈ એકસો ને નવ્વાણું થાય છે. ચાલો આના ઉપરથી આપણે બીજી એક પદાવલી જોઈએ. કઈ પદાવલી આપેલી છે? તો કે ભાઈ એમાં કઈક થ્રી એન વાળું આપેલું છે. શું કીધેલું છે? કે થ્રી એન પ્લસ ટુ માટે, થ્રી એન પ્લસ ટુ માટે કેટલામું પદ ફાઇન્ડ કરવાનું છે? તો કે પાંચમું અને દસમું પદ ફાઇન્ડ કરો. તો કે ભાઈ ફિફ્થ પદ એન્ડ ટેન્થ પદ શોધો. બરાબર છે, ચાલો. તો કઈ નહીં, એન બરાબર પેલા માટે પાંચ મૂકી દઈએ, બીજા માટે દસ મૂકી દેશું. તો કે થ્રી એન પ્લસ ટુ, જ્યાં ત્રણ ગુણ્યા પાંચ વત્તા બે, ત્રણ પંચાને પંદર વત્તા બે, તો શું જવાબ મળે છે? તો કે ભાઈ પંદર વત્તા બે એટલે સત્તર જવાબ મળે છે. બરાબર છે, તો આ થઈ ગયું. એના માટે દસમા પદ માટે ફાઇન્ડ કરીએ. થ્રી એન વત્તા બે બરાબર, તો ત્રણ ગુણ્યા દસ વત્તા બે, દસ તેરી ત્રીસ, ત્રીસ વત્તા બે એટલે બત્રીસ. ચાલો થઈ ગયું. તો ભાઈ અહીંયા તમારું આખે આખું બીજગણિતીય જે ચેપ્ટર છે એ ઓલમોસ્ટ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. બરાબર છે, આવી રીતે તમને કોઈ પણ પદાવલી આપેલી હોય તેમાં પાંચમું પચાસમું પંચાવનમું કોઈ પણ પદ તમને કહે તો શું કરવાનું? તો કે એનની જગ્યાએ જે તે સંખ્યા લખી નાખવાનું. બરાબર છે, ઓકે. હવે ભાઈ તમને હોમવર્ક ની અંદર ખબર છે કે આખે આખું ચેપ્ટર તમારે ઉતારી નાખવાનું છે. જે હોમવર્ક મળે છે એ તમારે ફેરબુક ની પાછળ ઉતારવાનું છે. બરાબર છે, હવે પછીના લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટર જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ.